હલો ફ્રેન્ડ્સ દાળ ચોખા પલાળવાની કે હાથો લાવવાની ઝંઝટ વગર આજે આપણે બટેકામાંથી ઢોકળા બનાવીશું આ ઢોકળા એટલા મસ્ત બને છે કે તમે અઠવાડિયામાં એકવાર જરૂરથી બનાવશો અને માત્ર પંદરથી વીસ મિનિટમાં જ આ ઢોકળા બની જાય છે તો એના માટે મેં અહીં બે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે અને એને ધોઈ અને સાફ કરી લીધા છે તો હવે આપણે સ્લાઇસરની મદદથી એની છાલ ઉતારી લઈશું તો અહીં બે બટેકામાંથી ત્રણ લોકોને સર્વ કરી શકાય એટલા ઢોકળા બનીને રેડી થશે તો હવે આ બટેકાને આપણે ચપ્પુની મદદથી પીસ કરી લેવાના છે તો હવે આ પીસ કરેલા છે એને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું કેમ કે આપણે એને પીસવાના છે તો ઢોકળાને વધુ ટેસ્ટી બનાવવા માટે એમાં આદુ અને મરચાં એડ કરીશું તમે તમારા તીખાશ મુજબ એડ કરી શકો છો હવે મેં અહીં એક દિવસ પહેલાંનું પોણો કપ જેટલું દહીં લીધું છે જે થોડું એવું ખાટું છે તો હવે દહીં સાથે આદુ મરચાં અને બટેકાને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો હવે આ ઢોકળાને ટેસ્ટી અને પોચા બનાવવા માટે અહીં એક કપ જેટલો મેં સૂજી લીધો છે એટલે કે જાડો રવો આવે છે તે એક કપ જેટલો એડ કરી દઈશું અને સાથે જ ઢોકળાને બાઇન્ડિંગ આપવા માટે બે ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરી દઈશું જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો એને બદલે તમે દોઢ કપ જેટલી સૂજી પણ એડ કરી શકો છો તો હવે આ બટેકાના મિક્સરને સૂજીને અને ચોખાના લોટને સારી રીતે એકવાર મિક્સ કરી દઈશું એટલે આપણે કેટલી પાણીની જરૂર છે એ ખબર પડે અહીં મિક્સર આપણું હજી થીક જ છે માટે આપણે જે મિક્સર જારમાં બટેટાને ગ્રાઇન્ડ કર્યું હતું એમાં જ આપણે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી એને આ મિક્સરમાં એડ કરી દઈશું અને ફરીથી આપણે લમ્સ ફ્રી રહે એવું બેટર રેડી કરી લઈશું તો અહીં મારું ઢોકળા માટેનું બેટર રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આવી કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આપણે આમાં સૂજી એડ કરી છે માટે એને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું એટલે સૂજી છે એ પાણી અને દહીંને એબ્ઝોર્બ કરી અને સરસ ફૂલી જાય અને આપણા ઢોકળા પણ એકદમ સરસ થાય તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે એક કલાક માટે પણ એને રાખી શકો છો તો લગભગ પંદર મિનિટ સુધી મેં આ બેટરને ઢાંકીને રહેવા દીધું હતું તો ફરીથી એની કન્સિસ્ટન્સી ચેક કરીશું તો ઢોકળા માટે પરફેક્ટ છે જો તમને થોડું વધારે થીક લાગતું હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો હવે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને નમકને પણ સારી રીતે મિક્સ કરી દઈશું હવે જ્યારે બેટર રેસ્ટ કરતું હતું ત્યારે મેં ઢોકળાની પ્લેટને તેલથી સારી રીતે ગ્રીસ કરી લીધી હતી અને સાથે જ સ્ટીમરને પણ પાણી એડ કરી અને પ્રીહીટ થવા માટે રાખી દીધું હતું તો હવે આ બેટરમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું એટલે આપણા ઢોકળા ઠંડા થાય ત્યારબાદ પણ ડ્રાય ના થાય એટલે કે એવાને એવા સોફ્ટ રહે તો આ ઢોકળાને જાળીદાર બનાવવા માટે આમાં આપણે એક પાઉચ જેટલો ઈનો એડ કરી દઈશું તમારી પાસે જો ઈનો ના હોય તો તમે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા પણ એડ કરી શકો છો હવે એને એક જ દિશામાં હળવે હાથે ચલાવતા જઈ અને મિક્સ કરી દઈશું ઈનો એડ કરતાં પહેલાં આપણું સ્ટીમર સારી રીતે ગરમ થયેલું હોવું જોઈએ અને સાથે જ ઢોકળાની પ્લેટને પણ તેલથી ગ્રીઝ કરેલી હોવી જોઈએ ઇનો એડ કર્યા બાદ ડાયરેક આ મિક્સરને આપણે ગ્રીસ કરેલી પેટ પર ટ્રાન્સફર કરી દઈશું અહીં મારું બેટર વધારે છે માટે હું થોડું બેટર ઇડલી સ્ટેન્ડમાં એડ કરી દઈશ અને બાકીનું બેટર ઢોકળાની પ્લેટમાં એડ કરી દઈશ અહીં જો તમે વધારે ઢોકળા બનાવતા હોય તો તમે બે વાર આ ઢોકળાને સ્ટીમ કરી શકો છો તો પહેલાં થોડા જ બેટરમાં ઇનો એડ કરવો અને ત્યારબાદ જ્યારે બીજી પ્લેટ કરવાની થાય ત્યારે બીજી પ્લેટમાં ઇનો એડ કરવો તો હવે આપણા ઢોકળા દેખાવમાં સારા લાગે એના માટે એની ઉપર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું અને સાથે જ બંને પ્લેટને ટેપ કરી દઈશું એટલે બેટર છે એ ઇવનલી બધે જ સ્પ્રેડ થઈ જાય તો અહીં તમે આ ઢોકળા ઉપર મરી પાવડર પણ સ્પ્રિન્કલ કરી શકો છો તો હવે વધારે વાર ન લગાડતા આ બંને પ્લેટને આપણે ગરમ થયેલા સ્ટીમરમાં મૂકી દઈશું બંને પ્લેટ સ્ટીમરમાં ગોઠવ્યા બાદ આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને હાઈ ગેસની ફ્લેમ પર લગભગ બારથી પંદર મિનિટમાં જ બંને પ્લેટ સારી રીતે સ્ટીમ થઈ જશે અહીંયા રવા અને બટેકાના ઢોકળાને કૂક થતાં વધારે ટાઈમ નથી લાગતો માટે ટાઈમર સેટ કરી અને બાર મિનિટ પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ત્યારબાદ ઢોકળાને સીઝવા દેવાના છે આપણા ઢોકળા સીજે છે ત્યાં સુધીમાં આપણે એના માટેનો વઘાર તૈયાર કરી લઈએ તો અહીં તડકા પેનમાં એક ટેબલ સ્પૂન જેટલા તેલને ગરમ કરવા રાખીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી ભરી અને રાઈ એડ કરીશું અને રાઈને સાંતળવા દઈશું ત્યારબાદ ચપટી જેટલી હિંગ એડ કરીશું સાથે જ તીખા લીલા મરચાંને મેં આ રીતે નાના કટ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને જો મીઠા લીમડાના પાન હોય તો એ પણ એડ કરી દેવા અને એક ચમચી જેટલા સફેદ તલ એડ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે વઘારને સારી રીતે મિક્સ કરી દઈશું આપણી ઢોકળાની પેન છે એ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે એમાં કટ લગાવી અને આપણે એના પીસ કરી લેવાના છે અને ત્યારબાદ આ ગરમ ગરમ વઘાર છે એ ઢોકળાની પ્લેટ ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે અહીં ઢોકળાના વઘારમાં મેં મગફળીના તેલનો ઉપયોગ કર્યો હતો કેમ કે ઢોકળાની સાથે મગફળીના તેલનું કોમ્બિનેશન સારું લાગે છે તમે આ ઢોકળાને ગ્રીન ચટણી કેચપ કે પછી લસણની ચટણી સાથે પણ ખાઈ શકો છો મારા ઢોકળાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કુક હેલ્ધી